પાવાગઢમાં જૈન તીર્થધામની પ્રતિમાઓ તોડી પાડતા સમગ્ર જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે, તો નવસારી ખાતે આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાવાગઢમાં જૈન તીર્થની પ્રતિમા તોડી પાડવામાં આવતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે, ત્યારે નવસારી જિલ્લામાં સમસ્ત જૈન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવસારી જૈન સંઘના હોદ્દેદારો અને સમાજના મહિલાઓ સહિત સોમવારે 5 કલાકે કલેક્ટરને ઉદ્દેશીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અશાંતિજનક ઘટના દુઃખ અને વેદના સાથે તમારી પાસે લાવીએ છીએ. આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ, ખાસ કરીને વંદનીય તીર્થકરની મૂર્તિઓ જે ધાર્મિક વારસાના કેન્દ્ર સ્થાને છે, મંદિરના પગથિયા પાસેના તેમના યોગ્ય સ્થાનેથી અચાનક નાશ પામી છે. ભગવાનની આ પૂજનીય છબીઓને કાઢી નાખવામાં આવી છે અને ચરાના ઢગલા વચ્ચે મૂકવામાં આવી છે, જે સદીઓ પહેલા પવિત્ર કરવામાં આવી હતી. આ અધિનિયમ માત્ર આસ્થાનો અનાદર કરતું નથી, પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજાના સ્થળોના સંરક્ષણ માટે રચાયેલ અનેક બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે, જેથી મૂર્તિઓ સ્થાપિત કરવા, કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા અને કાયદાની સંબંધિત કલમો હેઠળ અપમાનજનક કૃત્ય માટે સુરેન્દ્ર પટેલ, અશોક પંડ્યા અને મેનેજર વિક્રમભાઈ નામના જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવા જણાવ્યું હતું. આરડીસી પણ સાધુ ભગવંતોની મુલાકાત લઈ અને કાયદાનુસાર કામ કરવાની હૈયાદર બતાવી ઘરે રવાના થયા હતા. જોકે સરકારી કચેરીમાં 4થી વધુ લોકો ભેગા થવા ઉપર પ્રતિબંધ હોવાથી તેની જાણ થતાં લોકો વિખેરાઈ ગયા હતા. તો પાવાગઢના આરોપીઓની અટક ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં ધરણા ઉપર બેસવાની ગુરુ ભગવંતોએ અપીલ કરતા 500 કરતાં વધુ મહિલા અને પુરુષો ત્યાં બેસી નવકાર મંત્ર મનમાં બોલી મૌન ધરણા ઉપર બેઠા હતા, જે મોડી રાત સુધી આ લખાય છે. અમારા ભગવાનને ખંડિત કરવામાં આવ્યા, ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા, કચરાની જેમ રસ્તા વચ્ચે ફેંકી દીધા. આ બિલકુલ અયોગ્ય કાર્ય થયું છે. આના માટે સમગ્ર જૈનો, ભારતભરના વિશ્વભરના જૈનો એનું હૃદય દુખાયું છે અને અત્યંત દુઃખ થયું છે. એના પ્રતિભાવ રૂપે આજે અમે અહીંયા આવેદન પત્ર આપવા માટે કલેક્ટર પાસે આવ્યા હતા. આવેદન પત્ર તૈયાર કરીને સમગ્ર જૈનો અહીંયા ભેગા થયા, છતાં કલેક્ટર ઉપરથી નીચે આવ્યા નથી. વારંવાર વિનંતી કરવા છતાં એ કલેક્ટર નીચે ન આવ્યા અને પાછલા રસ્તે જતા રહ્યા. અમારી ખાસ કેવું છે કે અહીંયા આવીને અમારું આવેદન પત્ર સ્વીકારે અને અમારી જે માગણી છે એ માગણીનો સરકાર સ્વીકાર કરે. અમારી જે ભગવાનની મૂર્તિ ઉખાડી દીધી છે એને પાછી પુનઃસ્થાપન થાય. જે ગુનેગાર છે એ ગુનેગારને જાહેર કરવામાં આવે, એને પકડવામાં આવે અને એની સામે જે કાયદેસર કડકમાં કડક પગલાં લેવાતા હોય એ પગલાં લેવામાં આવે. આ અમારી માગણી તાત્કાલિક પૂરી થાય. આના માટે અમારું આંદોલન જે સુરતમાં શરૂ થયું, વડોદરામાં, આજે નવસારીમાં, જો આ માગણી પૂરી ન થાય તો ગુજરાતના સમગ્ર ગામડે ગામડે જૈનું અહિંસક આંદોલન, ભગવાન મહાવીરના ચિંધ્યારાએ અહિંસક આંદોલન છેડશે.